ीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः पुलो श्रीस्वामिनारायणभगवाननि श्रीहरेकृष्णमहाराजनि શ્રી ઘન શ્યામ મહારાજ કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામીનારાયણ ભગવાન શ્રીહરિ ભેંસજાળ ગામમાં બિરાજમાન છે શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એકોતેરમું એની કથા ચાલી રહી છે હરિભક્તોને સમાધિ થઈ છે દરબારોએ મહારાજની મૂર્તિનું મહાસુખ લીધું છે સંતોનું અલૌકિક અને અદભુત વર્તન નિહાળ્યું છે અને દરબારો મહારાજને પ્રાર્થના કરે છે પ્રભુ अमारा मोठा भाग्य आवा महाराज आवा संतो आवा भक्तो म्ह्या समजाई गु केवय गयो, जथार्थ धर्म जा माही यह ब्रह्मांड की आसन जाही हरिमर जी ले चलही આપકે રુચે સબ પરહર હેથાર્થ ધર્મ ભક્તિ જા માહિ યહ બ્રહ્માંડકી આસન જાહે ચાર વસ્તુ યથાર્થ ધર્મ હોય એકાંતિકી ભક્તિ હોય બ્રહ્માંડની કોઈ વસ્તુની આશા હોય भगवानी ज मर्जी में चाले पोता बधी रुचि जेने छोड़ी दीधी हो सो पावत हरिधाम को और भटकत भव माही ऐसी जानत बात हम कोई सकत है नाही ऐसी जानत बात हम हो सकत है नाही સોપાવત હરિધામ કો આવી રીતનો જે ભક્ત છે એ જરૂર ભગવાનના ધામને પામે પરંતુ એ એ પ્રશ્ન પૂછ્યો પ્રભુ આજે તો અમને આવું સમજાય ગયું પરંતુ પ્રભુ અમારા જીવનમાં એ વાત અનુભવમાં નથી આવતી વર્તનમાં નથી આવતી તમે બિરાજમાન છો એટલે આ બધું સમજાઈ ગયું તમે આમ જશો એટલે પાછું અમારી સમજણ ઉલટી થઈ જશે આપણે ચેષ્ટામાં રોજ ગાઈએ રે શ્યામ તમે સાચું નાણું બીજો સર્વે દુઃખદાયક જાણું રે શ્યામ તમે સાચું નાણું બોલીએ છીએ પણ સ્ટોર ઉપર જઈએ તો લઈ લઈએ કે ના લઈ લે એક અડધો સેન્ટ બાકી હોય તો છોડીએ કારણ કે જગતને આપણે અસત્ય નથી જાણ્યું અઘરું છે ઇતિહાસમાં લગભગ મોટા મોટા બધા ભક્તોનો આ પ્રશ્ન પૂછાયો છે અર્જુન પણ કહે છે અનિચ્છન્નપી વાર્ષણેય બલાત ઇવ નિયોજિત પ્રભુ અમુક કામ કરવાની ઈચ્છા નથી જાણીએ છીએ આ ન કરવું જોઈએ તો પણ અંતરથી કોઈક એવી પ્રેરણા મળે છે નથી કરવું છતાં પણ કરાવે છે અને અમુક કામ કરવું છે છતાં નથી થતું કયું કારણ છે વચનામૃતમાં પણ આ પ્રશ્ન ઘણી જગ્યાએ એવો છે ચાલો બહુ સરસ જવાબ મહારાજ આપે છે થોડો સાંભળીએ આધારંદ સ્વામી બે ઉપમા આપી કે નાડી વૈદ્ય હોય ગમે એવો રોગ હોય પકડી પાડે શબ્દવેધી બાણને છોડનારો હોય બાણાવળી એ પોતાના લક્ષ્યને ગમે ત્યાંથી વિંધી નાખે છે દુનિયાની બધી મેડિકલ ફેકલ્ટી કેવી છે તમે દવાખાને જાઓ એટલે ડોક્ટર તમને પૂછે તમને શું થાય છે બરાબર ને પેટમાં દુખે છે ક્યાં દુખે છે આ બાજુ દુખે છે પછી દબાવે પાછા કેટલું દુખે છે ખબર છે ને કેટલા દિવસથી દુખે છે બધી મેડિકલ ફેકલ્ટી એક જ કામ કરે છે દર્દીને પૂછે દર્દી કહે એ પ્રમાણે પછી તપાસ કરે પછી દવા કરે પણ દુનિયાની એક જ મેડિકલ સિસ્ટમ એવી છે આ નાળી વેદ્યની તમારે જવાનું એક પણ શબ્દ તમારે બોલવાનો નહીં તમે જાઓ બેસો નાડી પકડે એ જ તમને કે પેટમાં દુખે છે ને પંદર દિવસથી દુખે છે ને ચૂક આવે છે ને પેટ સાફ થતું નથી ને સવારે વધારે દુખે ને તમારે કશું નહીં બોલવાનું કોણ બોલે હરીશભાઈ ગજબનું સાયન્સ છે હા આપણો દેશ કેટલો મહાન છે આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય છે આપણી સંસ્કૃતિના એકે એક પાસા કેટલા અદભુત અને બેજોડ છે તમે તો ઊંડા ઉતર્યા નથી વાંચવાનું ઓછું એટલે અમે આ બધું વાંચીએ છીએ જાણીએ છીએ આપણને એમ લાગે શું આપણને ભગવાને આ દિવ્ય સંસ્કૃતિનો વારસો આપો મેં હમણાં જ વાત કરી હતી ને આપણા આણંદના વૈદ્ય છે હું આજે કથા સાંભળનારા બધા ભક્તોને પણ વિનંતી કરું દરેકના શરીરમાં ઓછામાં ઓછા રોગ હોય જ છે પણ આ અંગ્રેજી દવા એક રોગ ટાળે અને બીજા બે રોગને નાખે છે તમે બધા ભક્તો પણ હર્બલ મેડિસિન જે આપણે આયુર્વેદિક દવાઓ છે એ તરફ વળો ઘરમાં જ હળદર છે સારી દવા છે બરાબર ઘરની અંદર સારી સારી વસ્તુ તમે જાણો અત્યારે બધી દવા છે આહાર એ જ ઔષધિ છે જાણીને સમજીને લેવામાં આવે તો પણ ઘણા એક હરિભગતના ઘરે મેં ગયા દિવસની સાહીઠ ટેબ્લેટ એવરી ડે લે છે કેટલી સાહીઠ ટેબ્લેટ દિવસની આપણને એમ થાય સાહીઠ ટેબ્લેટ કેટલું થયું વજન હા એના એક ટાઈમનો નાસ્તો નો થઈ ગયો એટલે તમને બધાને વિનંતી તમે બંધ તરત ના કરતા પણ કોઈક સારા વૈદ્ય તમે ઇન્ડિયા જવાના હો આપણા નાડી વૈદ્ય છે ખૂબ સારા જાણકાર છે અનુભવી છે એમના ગુરુજી હરિશંકર શર્માજી જાપાનમાં રહે છે ત્રીસ વર્ષથી જાપાનમાં રહે છે ત્યાંના લગભગ ત્રણસો કરતા જાપાનીઝ ડોક્ટરોને ટ્રેનિંગ આપે છે હર્બલ મેડિસિનની આ નાડી વૈદ્ય છે તમારે કશું બોલવાનું નથી એ તમારું બધું ડાયગ્નાઇઝ કરે આપણી આટલી એવી નાડી છે ને સંસ્કૃતના ગ્રંથોમાં મેં થોડું વાંચ્યું છે એટલે કહું એમાં આપણું એટલું બધું સાયન્સ ભગવાને મૂકી દીધું છે ને આની અંદર પણ આ દુનિયાના બહુ ઘૂંઘાટ જેના કાનમાં પડતા હોય ને એને આનો અવાજ ન સંભળાય ક્યારે હા આની રીધમ છે આના સ્પંદનો છે કઈ કઈ ગતિથી આ નાડી ચાલે છે કેવી ગતિથી ચાલે તો ક્યાં પ્રોબ્લેમ હોય કયા કયા પ્રકારના પ્રોબ્લેમ હોય બહુ મોટું સાયન્સ છે નાડીવેદ્ય ની ઉપમા શ્રીજી મહારાજને આપી છે નાડીવેદ્ય જેમ રોગને પકડી પાડે ચોક્કસ રોગને પકડી પાડે કયા ખૂણામાં બેઠો શોધી કાઢે એવી જ રીતે મહારાજ તમે તો નાડી છો શબ્દ વેધી બાણાવળી એ ગમે ત્યાંથી લક્ષ્યને વિંધી નાખે ઇતિહાસમાં તમે જાણો છો મહારાજા દશરથ ભગવાન રામચંદ્રજીના પિતાજી શબ્દવેદી બાણાવળી હતા સ્વર્ગનો ઇન્દ્ર પણ જેની મદદ ઈચ્છતો હતો એવી કથાઓ છે મહારાજા દશરથ નીકળ્યા છે અચાનક પાણીનો અવાજ સંભળાય રાજાને એમ લાગ્યું કોઈ પ્રાણી આવ્યું લાગે છે કોઈ હિંસક પ્રાણી પાણી પીવા આવ્યું લાગે છે શિકાર કરવો રાજાનો શોખ હતો ખબર નથી કોણ છે જાણતા નથી જોયું નથી પણ શબ્દની દિશા પકડીને સનનન બાણ જવા દીધું જાણો છો એ સવણ કુમાર વિંધાઈ જાય ઇતિહાસ તમે બધા જાણો છો પણ આ બાણ બાણવિદ્યા છે ટૂંકમાં લક્ષ્યને પાડી જ દે એના માટે કોઈ લક્ષ્ય અસાધ્ય નથી મહારાજને ઉપમા આપી પ્રભુ તમે તો શબ્દવેધી બાણા જેવા છો લક્ષ્ય પાડવું એ તમારા હાથનું કામ છે સરળ કામ છે તો પ્રભુ કૃપા કરીને અમને ઉપાય બતાવો સત્યપુરમાં રહેનારા દરબાર નારસિંહજીનો એ પ્રશ્ન હતો એમ સમજીને ભગવાન શ્રીહરિએ કહ્યું દરબાર સાકર નાખેલું દૂધ ઘણું સારું અને સુંદર કહેવાય પણ તેમાં મોઢું નાખીએ તેમાં મોઢું નાખીને સર્પને દૂધ પીતા આપણે દેખ્યો હોય તો તે દૂધને આપણે જેવું માની પછી તે સાકર નાખેલા દૂધને કોઈ પીવે નહીં અને જો કોઈ તે તે દૂધને પીવે તો નહીનારનું મોત નિશ્ચય થાય છે એમ સમજીને બધા લોકો તે દૂધ પીતા ડરે છે કદાચ કોઈ હેત કરીને પીવાનું કહે છતાં કોઈ તે ઝેરવાળા દૂધને પીતા નથી મહારાજની આ ઉપમા અતિ પ્રિય હતી વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ મહારાજે આ ઉપમાનો પ્રયોગ કર્યો છે સરસ મજાનું દૂધ હોય કઢેલું દૂધ સાકર બદામ એલચી કાજુ કિસમિસ બધું નાખેલું દૂધ હોય આમ જોતા મોઢામાં પાણી આવી જાય એવું દૂધ હોય પણ આપણી આંખની સામે સર્પ અંદર મોઢું નાખીને જતો રહે જે દૂધને પીવા માટે આપણે તલ પાપડ થતા હોઈએ તરસતા હોય અને આગથી આપણે જોયું કે સર્પનું મોઢું અંદર ગયું છે પછી દૂધ પીવાની ઈચ્છા પણ થાય થાય અને કોઈને ના પાડી આપણે ના પીતો ના પીતો ને પીવા જાય પરાણે દૂધ માની તો શું થાય જાણો છો તમે હમણાં જ મુંબઈમાં ઘટના ઘટી કહેવાય છે બે બાળકો નાના એવા સવારે જાગ્યા નહીં મરી ગયા તપાસ કરી ખબર પડી કોઈ એવું કારણ હતું નહીં ખાધું શું હતું એ તપાસ કરી સાંજે જેમાં પણ નહોતા દૂધ એકલું પીધું હતું બાળકોએ ક્યાંથી કાઢ્યું તું ફ્રીજમાંથી ફ્રીજમાંથી કાઢેલું દૂધ ચેક કરવામાં આવ્યું દૂધ થોડું પડેલું એ દૂધના તળિયે એક નાનો એવો મરેલો સર્પનો કણો નીકળ્યો ફ્રીજમાં અને દૂધમાં કેવી રીતે સર્પ જાય તપાસ કરી એ લોકો ભાજી લાવેલા અને ભાજીની અંદર નાનો સર્પનો કણો આવી ગયેલો એવીને એવી ભાજીની પડી ફ્રીજમાં મૂકેલી એ સર્પનો કણો કોઈ પણ કારણસર એમાંથી દૂધમાં પડ્યો તો પેલી ખુલ્લી અને મરી ગયો દૂધ ઝેરવાળું બન્યું સાંજે દૂધ પાયું બંને દીકરાઓ પીધું અને સૂતા એક ઘરના આધારરૂપ આશારૂપ બંને દીકરાઓ ખલાસ થઈ ગયા મુંબઈમાં ઘટેલી હમણાંની જ ઘટના જે દૂધ પોષણ આપનારું છે પ્રાણને વૃદ્ધિ કરનારું છે એ જ દૂધ જો ઝેર મિશ્રિત બને ને તો પ્રાણને હરનારું બને સમજી ગયા તમે આપણી આ જ ક્રિયાઓ કઈ ક્રિયા બોલવું ચાલવું જોવું સાંભળવું આ જ ક્રિયાઓ જો ભગવાન પરક થાય ને તો કલ્યાણ કરનારી બને અને આ જ ક્રિયાઓ જગત પ્રધાન થાય તો કલ્યાણ બગાડનારી બને સાંભળજો બહુ ધ્યાનથી શ્રીજી મહારાજની આ વાત અતિ મહત્વની છે આપણી આ જ ક્રિયાઓ બોલવું સાંભળવું જોવું પણ ભગવાન સંબંધી કરીએ આંખ મારે ઉઘડે ત્યાં ઘન શ્યામ દેખો ધન્ય મારો જેવન કૃપાએ નિલેખુ ધન્ય મારો જેવાન કૃપાએ નિલેખુ આપણી આંખ ભગવાન માટે વપરાય તો કલ્યાણ કરનારી બને અને આ જ આંખ જગત માટે વપરાય તો આપણા દેશની સત્ય ઘટના છે રાજકોટ શહેરમાં એક મોટું પોસ્ટર હતું જેમાં બહેનોના અશ્લીલ ફોટાઓ હશે ગમે તે કારણ મોટા ટર્નિંગ ઉપર મોટા રોડ ઉપર આવું પોસ્ટર ત્યાંથી જે નીકળે એ ચિત્ર જોવા મારે અકસ્માત ચિત્ર જોવા મારે અકસ્માત એટલા બધા એક્સિડેન્ટો થયા તપાસ કરી કયા કારણથી એક્સિડેન્ટ થાય છે ખબર પડે ચિત્રને લીધે એ ચિત્ર એ એડવર્ટાઈઝમેન્ટ ઉતારી લેવી પડી વિચારો તમે કાગળની સ્ત્રી પણ ફોટાની સ્ત્રી પણ માણસને મારી નાખતી હોય તો હાચી હોય તો મારી વાતને ધ્યાનથી સાંભળજો સ્ત્રી ખરાબ નથી પુરુષ ખરાબ નથી પણ બંનેનો સંયોગ જે છે ને એ ખરાબ છે દૂધ ખરાબ નથી એ દૂધમાં ઝેર ભળે છે ને પછી એ ખરાબ બને છે સ્ત્રી સ્ત્રીનું પાત્ર બરાબર છે એ મીરાનું તત્વ છે એ રાધાનું તત્વ છે એ સીતાનું તત્વ છે રામની સાથે શ્યામની સાથે જોડાય તો ખરાબ દૂધ નથી દૂધમાં જેળ ભરે છે ને આ ખરાબ છે પ્રશ્ન શું હતો માં રાખજો મહારાજ બધું સમજીએ છીએ છતાં આ જગતમાંથી હેત તૂટતું નથી ભગવાનમાં હેત થતું નથી સમજીએ છીએ ટૂંકો પ્રશ્ન આટલો જ છે જો ભગવાનમાં હેત થઈ જાય તો બધું થઈ જાય શ્રીજી મહારાજ જવાબ એટલો શાસ્ત્રી આપે છે એટલો પરફેક્ટ આપે છે થોડા આપણે ઊંડાણથી આ વાતને સમજીને સાંભળીએ હમણાં મહારાજે વાત કરી શું વાત કરી તમે જાણો છો નાડી વેદ્યની અને શબ્દવેધી વેધી બાણાવળીની કે શબ્દવેધી વેધી બાણાવળી હોય ગમે ત્યાંથી લક્ષ્યને વિંધી નાખે કોઈ પણ વાતને સમજવા માટે વિવેકની જરૂર છે જો ઇતિહાસની અંદર પૃથ્વીરાજ ચૌહાણ બારમી સદીના સૌથી બળવાન ભારતી સૌથી છેલ્લા રાજા કહેવાય એટલો બળવાન રાજા હતો કંડારી ગુરુકુલ આપણું જે છે એની અંદર પૃથ્વીરાજ ચૌહાણનું સિરિયલ આખું રેકોર્ડ થયું છે પૃથ્વીરાજ ચૌહાણનું સિરિયલ શૂટિંગ ચાલતું હશે અને સિરિયલ વાળી કંપની એ લોકોને ગુરુકુલનું સારું વાતાવરણ કે જ્યાં પૃથ્વીરાજ ચૌહાણ ભણવા જાય છે એ તપાસ કરતા હતા એમાં ગુરુકુલનું પ્રાંગણ જોયું એ લોકો સામેથી મળવા આવ્યા ચારસો માણસની ટીમ કંડારી ગુરુકુલમાં દિવસો સુધી અઠવાડિયાઓ સુધી રહ્યા અને આખું શૂટિંગ પૃથ્વીરાજ ચૌહાણ ગુરુકુલમાં આપણા કંડારી ગુરુકુલમાં ભણ્યા છે આમ તો એવું કહેવાય અત્યારની ભાષામાં પણ એક નાટક છે પણ ઇતિહાસ અમે સંતોએ વાંચેલો ઘણો બધો અને પછી આ પાછું જોયું શબ્દવેદી બાણવિદ્યા કંડારી ગુરુકુલમાં ગ્રંથ પૃથ્વીરાજ ચૌહાણના બળ વિશે એના પરાક્રમ વિશે લખાયો ઇતિહાસનો કેવો બળવાન રાજા પંદર વર્ષની ઉંમરે ગાદી ઉપર આવે નક્કી કરે કે મારે દિગ્વિજય કરવો છે એમને થાય નહીં પરાક્રમી રાજાઓ હતા બળવાન રાજાઓ હતા ધર્મનિષ્ઠ રાજાઓ હતા પ્રજાપ્રિય રાજાઓ હતા ક્ષત્રિયપણાનું બુંદ એમાં પડ્યું હતું આવા રાજાઓ હતા અને પૃથ્વીરાજ ચૌહાણ ઇતિહાસમાં કહેવાય છે દશરથ પાસે શબ્દવેદી બાણવિદ્યા હતી પછી એકલવ્ય પાસે શબ્દવેદી બાણવિદ્યા હતી પછી ઇતિહાસમાં લુપ્ત થયેલી બાણ વિદ્યા કોઈ પણ રીતે એટલો પુરુષાર્થ કરી પૃથ્વીરાજ ચૌહાણ શીખી લે અને આખા ભારત દેશ ઉપર ચક્રવર્તી શાસન ભોગવે અને એ સમયમાં ઘણી બધી ધમાલો થાય મોહમ્મદ ઘોરી વારંવાર હુમલો કરવા આવે જાણો છો કહેવાય છે સત્તર વખત ઘોરીને પકડ્યો જીવતો જીવતો અને છોડી મૂકે કૂતરાની જેમ મોહમ્મદ ઘોરીને પણ આપણે એવો કૂતરા જેવો પાછો આક્રમણ કરે પાછો છોડી પાકો પાછો આક્રમણ પાછો છોડી મૂકે અઢારમી વખત પૃથ્વીરાજ ચૌહાણ આટલો બળવાન રાજા એની એક પત્ની હતી સંયતા અતિ સુંદર સ્ત્રી એમાં એવો મોહિત બન્યો એટલી હદ સુધી મોહિત બન્યો ઇતિહાસ એમ કહે છે છ મહિના સુધી એને સૂર્યનું અંજવાળું નથી જોયું આવો રાણીઓની પાછળ પાગલ બન્યો એ સમયમાં ઘોરીએ હુમલો કર્યો એની બંને આંખમાં સળિયા ભરાવી ફોડી નાખી છે બંને આંખોને ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે એની કેટલી કેટલી યાતનાઓ આપી છે ઇતિહાસમાં તમે જાણો કેવાય એ માગું છું આટલો બળવાન રાજા પણ સ્ત્રીના મોહને છોડી ન શકે જોયું તો પરિણામ શું આવ્યું મર્યા પછી તો નરક ભોગવવાની વાત જુદી જીવતા નરક ભોગવવું ભોગવવું પડ્યું થોડો સંયમ રાખ્યો હતો એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન એટલા માટે આ શક્તિ ખરાબ છે એટલા માટે વાસના ખરાબ છે કે વાસના માણસને પછી બધું છોડાવીને એની પાછળ લટ્ટું બનાવી દે એની પાછળ પાગલ બનાવી દે ધનની પાછળ 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 સ્ત્રીની પદાર્થની પ્રતિષ્ઠાની બહુ સમજવા જેવી આ વાત છે મહારાજની મહારાજા દશરથ ઇન્દ્ર જેની સહાય ઈચ્છે સ્વર્ગના દેવો લડવા જાય અને હારતા હોય ત્યારે મહારાજા ઇન્દ્ર પૃથ્વી ઉપર દશરથને પ્રાર્થના કરે કે તમે અમને મદદ કરવા આવો પૃથ્વીનો રાજા ઇન્દ્ર ને મદદ કરવા જે આવો બળવાન રાજા ભગવાન રામના પિતા બને પણ તેમ છતાં કઈ કઈ રૂપમાં મોહિત થાય રામને છોડી કામને આધીન બને તમે જુઓ શું દશરથ પાસે સમજણ નહોતી હરીશભાઈ હા કે ના તો કયો શું પૃથ્વીરાજ ચૌહાણ પાસે સમજણ નહોતી આ કે તો કયો અરે ઇતિહાસમાં કેટલી વાતો કરું કહેવાય છે મહાન વિદ્વાન સરસ્વતી જેને પ્રત્યક્ષ હતી ઇતિહાસમાં આટલા સારા સંસ્કૃતના વિદ્વાન પંડિત કદાચ થયા નહી હોય હું તો કેટલા દુનિયાભરના સાહિત્યના ગ્રંથો વાંચું છું આવો કવિ લાલિત્ય સાહિત્ય જેના એક એક શબ્દમાં રમતું હોય કવિ કાલિદાસ પણ વેશ્યામાં એવો પાગલ બનેલો વેશ્યાની પાછળ એવો મદાંત બનેલો વિચારો તમે શું કવિ કાલિદાસ ને ખબર નહોતી એ ખોટો રસ્તો છે એક એવી પણ કથા છે કવિ કાલિદાસ વેશ્યામાં ઉન્મત્ત બન્યો છે છોડી નથી શકતો અને જયારે છોડવાનું થાય છે ત્યારે શું બોલે છે ખબર કે જો જીવતા રહેશું તો કાલે મળીશું અને મરી જશું તો વૈતરણી નદીના કિનારે મળશું એને ખબર છે શું ખબર છે કે વૈતરણીમાં જવું પડવાનું નરકની યાતના ભોગવી પડવાની આ શાસ્ત્રોમાં લખેલી બધી વાતો સાચી જ છે પણ તેમ છતાં સ્ત્રીના મોહને છોડી ન શક્યો હું એ કહેવા માંગુ છું જ્ઞાન આપણને બહુ જાજુ કામ નથી લાગતું હું તમને રોજ કથામાં એટલા માટે કહું છું કે આ સાંભળેલી વાત કામ નહીં લાગે આ વાત મનન કરશો મંતવ્ય લખશો જીવનમાં વિચારશો તો કામ લાગશે સાંભળેલી વાત એક થી દસ ટકા જ મેક્સિમમ દસ ટકા જેટલી જ કામ લાગે મનન કરેલી મંથન કરેલી ચિંતન કરેલી વાત જ માણસની જીવનમાં કામ લાગે છે એટલે આપણે આજે મંથન કરીએ છીએ શું શ્રીજી મહારાજના શબ્દો થોડા સાંભળીએ જુઓ મહારાજ દરબારને કહે છે દરબાર મીઠું મધ જેવું દૂધ પણ એ ઝેરવાળું હોય જે પીવે એના પ્રાણ હરે તે પ્રમાણે જ ચૌદ લોકના બ્રહ્માંડમાં મરતી લોક કરતા બીજા લોકોમાં વિષયના સુખો એક બીજા કરતા ઘણા ચઢિયાતા છે પ્રકૃતિ અને પુરુષના લોક પર્યંત વિષયના સુખનું રાજ્ય રહે છે વિષયની જ પ્રધાનતા છે તે બધા વિષયના સુખ ઝેર છે એમ સમજવું જોઈએ બોલો આ સમજાય આ તો અમૃત માનીને બેઠા છે અને ખરેખર જીવાત્માના શત્રુ છે એમ માનવું જોઈએ શાસ્ત્રમાં શું લખ્યું ગ્રહસ્થ એટલે શું જે પોતાની કામ વાસનાને કંટ્રોલ કરી શકે ત્યાગાશ્રમમાં જાય જે કામ વાસનાને કંટ્રોલ ન કરી શકે એ ગ્રહસ્થાશ્રમમાં જાય પણ એક સ્ત્રી સિવાય એક પુરુષ સિવાય પુરુષ અને સ્ત્રી માત્રને જે છોડી દે છે આટલી ધર્મની મર્યાદા પણ સંયમથી પાળી શકે છે તો શાસ્ત્ર એમ કહે છે ત્યાગીને જે ફળ મળે એ ફળ ગ્રહસ્થને મળે શાસ્ત્રોમાં રસ્તા બતાવ્યા છે પણ ઓખરિયા ઢોર જેવું જીવન જીવે ઉન્મત્ત બનીને જીવન જીવે તો પરલોકમાં તો સજા થવાની એના પહેલા આલોકમાં જ સજા થઈ જશે આલોકમાં જ મહાન મહાનુભાવાનંદ સ્વામી વિચરણ કરતા કરતા એક સુસવા નામનું ગામ ત્યાં પધાર્યા છે સાંજે સભા કરે સ્વામી હરિભક્તોને વાત કરી પંચ વર્તમાનની મહારાજને રાજી કરવા હોય આપણે મનુષ્ય તરીકે સાચું જીવન જીવવું હોય

નીતિને હકનું આપણે લઈએ નીતિને અણહકનું આપણે છોડી દઈએ ગમે એટલું મળતું હોય માણસને ધનની લાલચ અને સ્ત્રીની લાલચ એટલી ભયંકર છે હજી સમજજો સ્ત્રીનું દ્રષ્ટાંત આપું છું સ્ત્રી ખરાબ નથી પુરુષ ખરાબ નથી વાસના ખરાબ છે એકાબીજા પ્રત્યેનું આકર્ષણ ખરાબ છે ધર્મની મર્યાદા છોડીને થયેલું આકર્ષણ ખરાબ છે સ્ત્રીનું દ્રષ્ટાંત સમજાય એટલે આપું છું સ્ત્રીની આસક્તિ કરતા ધનની આસક્તિ દસ ગણી ખરાબ છે ધનની આસક્તિ કરતા પણ વિચારની આસક્તિ હજાર ગણી વધારે ખરાબ છે વચનામૃતમાં મહારાજ બોલ્યા કામી હશે સત્સંગમાં ગમે ત્યાં ખૂણે પડ્યો રહેશે પણ માની છે ને અમને દીઠો પણ ગમતો નથી આ વાત સમજવીને એ જ બહુ અઘરું છે આ વાત સમજવીને એ જ કામ છે કઈ વાત વિષય ઝેર જેવા છે વિષય જ આપણા શત્રુ છે આપણે શત્રુ કોને માનીએ આપણને વિષયમાં અટકાવે એને શું માની આપણે ખરેખર શત્રુ કે મિત્ર કહેવાય જેને ડાયાબિટીસ થઈ છે એને લાડવા ખાવા ન દે એનો મિત્ર કહેવાય દુશ્મન કહેવાય બોલો ડાયાબિટીસ થઈ છે એને લાડુ ખાવાની ના પાડે એનો મિત્ર કહેવાય એનો હિતેજ શું કહેવાય એનો દુશ્મન ન કહેવાય તો આપણે શું કરીએ છીએ આપણને વિષય ભોગમાં નડે બરાબર આ દેશમાં તો ઓછી ઘટનાઓ ઇન્ડિયામાં તો લાગટ ઘટનાઓ ઘટે કે કોઈ પુરુષ ને કોઈ સ્ત્રી આડા સંબંધ બાંધે ને વચ્ચે કોઈ વચ્ચે કોઈ આવે કેટલી બધી ઘટનાઓ દુર્ઘટનાઓ કેવી સાંભળવા મળે બહુ જૂની અસત્ય ઘટના પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે હેત થાય એના પતિને કોઈક વાત કરી ઇન્ડાયરેક્ટલી એનો પતિ એક દિવસ ઘરેથી બહાર જવા તૈયાર નહીં એમ કે આજે મારે ઘરે જ રહેવું બહાર નથી જવું પણ આ સ્ત્રી બીજા પુરુષને મળવા અધીરી બની પેલો પુરુષ આવી ગયો સમય સમય પ્રમાણે હવે આને કાઢવો કેમ અને આ પોતાના સગા ધણીને કોઢિયા ઘરમાં ઘાસ લેવા મોકલ્યો બહારથી દરવાજો બંધ કરી દીધો અને અંદર એક સળગતો કાકડો નાખી દીધો આખું ઘર સળગાવી દીધું પોતાના જીવતા ધણીને પણ આવી તો રોજ ઘટનાઓ આ પૃથ્વી ઉપર સ્ત્રી અને ધનને લીધે એટલા માણસો મર્યા છે એટલા માણસો દરિયામાં પાણી છે ને એના કરતા વધારે લોહી વહે ને એટલા માણસોની હત્યાઓ સ્ત્રી અને ધનને લીધે થઈ છે તો તમે મને કહો એ સ્ત્રીને ધન ઝેર કહેવાય કે ના કહેવાય બોલો આપણા શત્રુ છે કે નહીં આપણને પણ નહીં છોડે આ ધર્મની મર્યાદામાં રહીને આપણે સાથે કામ લઈએ એ જુદી વસ્તુ છે પણ ધર્મની મર્યાદા તોડીને પાછળ ઉન્મત્ત બન્યા તો નહીં સાંભળજો જે મહારાજ સરસ વાત કરે છે તે ખરેખર જીવાત્માના શત્રુ છે માનવું જોઈએ આજ સુધી વિષય સુખમાં જ જીવ મિત્રતા બાંધતો રહ્યો છે એટલા માટે જ આ વાત અનુભવમાં આવતી નથી પણ વાસ્તવિકતામાં વિષય સુખમાં શત્રુ બુદ્ધિ લાવવી જોઈએ જો કોઈ અફીણને ઝેર છે એમ ઓળખતો હોય તો તે તેને ક્યારેય ખાય નહીં અને જો અફીણમાં મિત્રભાવ કરે તો માનવું કે તેનો જન્મ ખરાબ થઈ જશે તે જ રીતે જે મનુષ્યો વિષયને મિત્ર માને છે તેની જિંદગી ખુવાર થઈ જાય છે તેને આ સંસારમાં અનંત જન્મ લેવા પડે છે આ જીવ જે જે યોમાં જાય છે ત્યાં તેને ધાર્યા પ્રમાણે વિષય ક્યારે મળતા જ નથી ઉલટા ત્યાં ત્યાં અનંત પ્રકારના દુઃખ વેઠવા પડે છે છતાં પણ આ જીવ વિષયને જ ચાહે છે આ હા હા જુઓ તો ખરા ધારે जो जो नी में जात के निज धारे न मिलत कबू जो 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 नी में जात जात अनंत, अनंत दुख लहत तीहा तो विषय को चात निज धारे न मिलत कबू जो 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 नी में जात એક વિડીયો આપણે સભામાં બતાવ્યો હતો કદાચ તમે જોયો હશે બિલાડી આપણે હમણાં બાળકોની શિબિર હતી મેકન જ્યોર્જિયા ત્યાં બતાવ્યો હતો જેને જોયો હશે ને ખબર હશે તિબેટમાં ગાડી ચલાવવા માટે કૂતરાનો ઉપયોગ થાય કૂતરાને ગાડીમાં જોડવાનો અને સ્પીડમાં ચલાવવાનો તો શું કરે કૂતરાની આગળ શિકારી કૂતરો હોય એની આગળ એક મરઘો બાંધી દે એટલે મરઘાને જોઈને કૂતરો દોડે કૂતરો દોડે છે મરઘા માટે અને માણસ શેના માટે દોડે છે પૈસા માટે મરઘો બાંધી દે આગળ બાંધ્યો હોય કૂતરાને દેખાય એટલે કૂતરો એટલો સ્પીડમાં દોડે એટલો સ્પીડમાં દોડે એને એમ કે હમણાં પકડી લે હમણાં પકડે પણ એ પકડાય કે તેની માથે જ લાકડી નીકળતી હોય કૂતરો આગળ જાય તો મરઘો પણ આગળ જાય આ સંસારની ગતિ આવી છે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ સાંભળજો આગ લાગી હોય ને લાકડા નાખો આગ ઠરશે નહીં આગ વધશે એક તો વાસનાની આગ સળગે જ છે જીવ પ્રાણી માત્રમાં અને એમાં પાછા વિષય ભોગ ભોગવશે આગ બુજશે નહીં આગ વધારે સળગશે અંતે એક જ માર્ગ છે ભારતીય સંસ્કૃતિનો એક જ માર્ગ છે કયો માર્ગ

તમને મામા એક નાનું એક્ઝામ્પલ આપીએ કોઈક માણસ ઊભો છે ને પિસ્તોલની ગોળી મારો તો શું થાય મરી જાય એને લાડુ ખાવા આપો તો શું થાય જીવી જાય સાચી વાત છે બરાબર પણ હવે એને લાડુ બહુ ભાવે છે તમે લાડવા ખૂબ ખવરાવો તો શું થાય તો ડાયાબિટીસ થાય લાડુ અતિશય ખાય તો શું થાય સુગર વધી જાય ડાયાબિટીસ થાય ડાયાબિટીસ થાય હજી જો ધ્યાન ન રાખે આગળ વધે તો એ ખાધા કરે તો કિડની ફેલ થાય કિડની ફેલ થાય તોય ધ્યાન ના રાખે તો પછી ખલાસ થઈ જાય તો એ માણસના મૃત્યુનું કારણ કોણ બન્યું ઇવેન્ચ્યુઅલી માણસના મૃત્યુનું કારણ લાડુ સુગર ગળ્યું એને એને જે રસ આસ્વાદ હતો એ જીવ પ્રાણી માત્રને આવી રીતે વિષયો સ્વીટ પોઈઝન જેમ ધીરે ધીરે મારે છે નિજ ધારે ન મિલત કબુ કેટલી સરસ વાત કોઈ કરી હમણાં હા ઘણી વાર આપણે કોઈના મોટા બંગલા જોઈને મોહી છે કે આપણે આવો બંગલો બનાવીએ કોઈકની મોટી ગાડી જોઈને આપણે મોહી છે આપણે આવી ગાડી બનાવીએ કોઈક જગ્યાએ ઝાઝા શ્રોતા જોઈને અમે વક્તાઓ મોહી જઈએ કે આપણી મંદિરમાં આવા ઝાઝા શ્રોતા ભેગા થઈ જાય કોઈકની બહુ વાહ વાહ થતી હોય જોઈને આપણને ત્યાં આપણી વાહ વાહ થાય આ બધું અજ્ઞાન છે આ બધી વિષયની જ આસક્તિ છે આમાંથી તમારે અને અમારે બધાએ બચવાનું છે જો ન બચ્યા તો તમે ને અમે બધા ગયા પૂરું થઈ ગયું એકવાર સદગુરુ ગોપાળંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી ધારો કે અમે તમને બીજો જન્મ આપીએ તો તમે શું ઈચ્છો ત્યારે ગોપાળંદ સ્વામીએ કહ્યું કે મહારાજ બીજો જન્મ આપો તો અતિ ગરીબ હોય ભગવાનનો ભક્ત હોય એવો બ્રાહ્મણ હોય એના ઘરે મને જન્મ આપજો અરે સ્વામી આવું કેમ ઈચ્છો છો તમે મહારાજ એક તો અતિ ગરીબ હોય એટલે એના ઘરે વિષયનો યોગ થાય જ નહીં અતિ ગરીબ કોને કહેવાય ખાવાનું ન મળતું હોય મહારાજ એટલે વિષયનો યોગ જ ન થાય એટલે વાસના તો વધે જ નહીં બીજી વાત મહારાજ ભગવાનનો ભક્ત હોય એટલે એના ઘરમાં બીજા વિષય ન મળે એટલે ઓટોમેટિક શું થાય ભગવાન આવી જગ્યાએ મહારાજ મોકલજો વિચારો આ કોની સમજણ ગોપાળાનંદ સ્વામી ની અને આપણને મહારાજ પૂછે કે આવતો જન્મ આપું તો ક્યાં માગીએ કે બોલા તમે હા કેલ્ક્યુલેશન કરી લાગ્યું લાગે તો પાકો ધીરુભાઈ અંબાણીને ત્યાં ગેટ્સ ને ત્યાં મામા તમારું શું કેવું છે બિલગેટ્સ આ વાત સાચી છે કારણ કે આપણે ભગવાનને ચાહતા જ નથી આપણે ચાહીએ છીએ કોને વિષયોને કેટલું મોટું અજ્ઞાન છે જે દુઃખને આપનારા છે વિષયો એને આપણે મિત્ર માનીએ છીએ જે સુખને આપનારા છે ભગવાન એને આપણે મિત્ર માન્યા જ નથી સમજાવાત તમે હવે હજી પ્રશ્નનો જવાબ એકજેટ થોડો સાંભળજો હજી આવશે સરસ ક્યારેય પણ કોઈને પોતાનું ધાર્યું સુખ મળ્યું જ નથી આ તો આપણો મોહ છે કે આ સુખીના દુઃખ્યા દુનિયાના બધા ડિફરન્સીસ આપણને દેખાય છે વાસ્તવિકતા એવું છે ઝૂંપડામાં રહેનારા માણસને પાંચસો રૂપિયાનું સુખ હોય તો પાંચસો રૂપિયાનું દુઃખ હોય બંગલામાં રહેનારા માણસને લાખ રૂપિયાનું સુખ હોય તો સામે લાખ રૂપિયાનું માણસ ને કરોડો રૂપિયાનું સુખ હોય તો ભગવાને આવી રીતે કર્યું છે માણસ મોટા ભાગે શું મહેનત કરે સુખ વધારવા માટે ઝૂપડામાંથી બંગલામાં બંગલામાંથી મહેલમાં ટુ વ્હીલમાંથી ફોર વ્હીલમાં ફોર વ્હીલર માંથી લક્ઝરિયસમાં જાય ને આ જ ઈચ્છે છે માણસ સુખ વધારવા જાય છે એ સુખ વધારવા જાય એટલે ભગવાન શું કરે જોડે દુઃખ વધારી દે સુખ તો વધે પણ જોડે દુઃખ એ વધી જાય એટલે પાછો હેરાન થાય ત્યાં ઉજાગરા કર્યા ગાડી માટે ગાડી તો આવી ગઈ બીએમડબ્લ્યુ બે પણ ડાયબિટીસ ઘરી ગઈ શું થયું સુખ વધ્યું તો અમે શું થયું દુઃખ વધી ગયું કેટલી સરસ વાત અને પછી માણસ શું કરે દુઃખ ઘટાડવા ટ્રાય કરે પછી શું કરે દુઃખ ઘટાડવા ટ્રાય કરે એટલે પછી બિઝનેસ ઓછો કરી જીમમાં જાય કસરત કરે દવા કરે ને આ કરે ને તે કરે એમાં પછી પ્રોબ્લેમ થઈ જાય બીજા બધા ચાર ગાડી થઈ જાય એટલે આનું પાછું ઘટી ગયું સમજો છો ને માણસ સુખ વધારવા જાય તો ભગવાન દુઃખ વધારી દે છે દુઃખ વધે ત્યારે માણસ દુઃખ ઘટાડવા જાય તો ભગવાન સામે સુખ પણ ઘટાડી દે છે આ બધો ખેલ પ્રારબ્ધ પ્રમાણે ઠાકોરજી કરે છે એટલે મહેનત કરવી જોઈએ કેટલી શાસ્ત્રમાં કહે છે એ પ્રમાણે ધર્મને સાથે રાખીને તમારા હાથમાં બે લિટરની ડોળ છે પાણી કેટલું આવવાનું દરિયામાં નાખશો તો પણ પાણી કેટલું આવવાનું બે લિટર જ આવવાનું કહેવાય છે સમયસે પહેલે ભાગ્ય સે જ્યાદા કભી कुछ ભી નહીં મિલતા समय से पहले और भाग्य से ज्यादा कभी किसी को कुछ भी नहीं मिलता मेहनत करो प्रामाणिकता थी। मेहनत करो धर्म प्रमाण जो प्रारब्ध मैं ठाकुर जी आपना बोलो अमा तर तो अमेरिका आवाज के वर्षो थी मेहनत करे के वर्षो थेरीश्चर्य के खर्चा कर नाख्या કેટલા વર્ષોથી અમને આશ્ચર્ય થાય છે બોલો એને વિજા નથી મળતા ખરેખર આપણે એની ઘટના તમે સાંભળો તમને દુઃખ થાય ધાર્યું બધું શ્રી હરિનું જ થાય મનુષ્ય જાણે મુજ થી કરાય રાવણની બધી ઈચ્છા પૂરી નહોતી થઈ આખી સોનાની નગરી હતી તો આપણી થશે ઈચ્છા પૂરતી એ મનુષ્યનું જીવન નથી ઈચ્છાનો ત્યાગ કરવો આ મનુષ્યના જીવનનું સાચું લક્ષ્ય છે આજથી સમજીએ ઈચ્છાઓને છોડતા શીખી જઈએ કામનાઓને છોડતા શીખી જઈએ વાસનાઓને ઓછી કરતા શીખી જઈએ આ કરવા જેવું છે માણસ શું કરે છે અગ્નિ સળગે છે એમાં લાકડા નાખે છે અગ્નિ સળગે છે એમાં કેરોસીન નાખે છે અગ્નિ સળગે છે એમાં ઘી નાખે છે એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં ત્રણ ઈચ્છા કરે એક મિલે દસ બીસક ચહીએ બીસ મિલે સત સહસ્ત્ર ચહિયે દુઃખ થાય ઠાકોરજી આ માયાની લાતો જીવો એવી મારી છે ને માયાની લાતો લોકોને એવી મારી છે ને માયાની લાતો એવી લોકો ખાય છે ને એટલે કહું છું આ કથા મારા માટે અને તમારા માટે કેટલી સરસ વાત જુઓ વિષય સાથે થોડું વેર બાંધીએ આપણે વેર એટલીની જોડે લડવાનું નથી ખાવાનું તો મારે જોશે મારે જોશે પણ એના માટે ખોટા ધંધા છોડીએ સમાજમાં લોકમાં શાસ્ત્રમાં ધર્મમાં જેની ના પાડી છે એ બધી વસ્તુ છોડીએ આ ત્રીસ હજાર કરોડ ને પંદર હજાર કરોડ ને છ હજાર કરોડ કોઈના કામ લાગ્યા લાગ્યા કોઈના કામ એક દિવસમાં કાગળિયા થઈ ગયા બસ એમાં આપણે ગમે એટલા વિષય ભેગા કર્યા હશે ને મોતની એક ચિઠ્ઠી આવશે ને આયેગા જબરે બોલાવા હરે કા છોડ સબકો જાના પડેગા એક જ દિવસમાં બધો ખલાસ રાખ થઈ જશે કેટલી સરસ મહારાજ વાત કરે છે જુઓ આ વાતનો સાર તો જે સમજ્યા જ નથી તમે જ્યારે જીવ અતિશય પાપ કરે છે ત્યારે તેની બુદ્ધિ પાપમય થઈ જાય પછી તેના પરિણામરૂપ દુઃખોને જોવે છે છતાં પણ તે જીવ પાપરૂપ થઈને પાપને કર્યા જ કરે છે કારણ કે ભક્તોના ગુણ જોયા કરો તો શું થશે પાપ બળશે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે આવા સાધુના દર્શન કરે તો આંખના પાપ બળે આવા સાધુની વાતો સાંભળે તો કાનના પાપ બળે આવા સાધુના વિચાર કરે તો મનના પાપ બળે ગુણાતાનંદ સ્વામી વાત બળે અને પાપ બળે તો એટલા માટે આપણા જૂના સંતો કહેતા ભગવાન પાસે માગવું જ નહીં પણ જીવ માગ્યા વગર નથી રહી શકતું તો ભગવાન પાસે એક વસ્તુ દરરોજ માગવી હે મહારાજ સારી બુદ્ધિ આપજો હે મહારાજ સારી નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભગવાન કોઈને લાકડીથી મારતા નથી વિનાશ કાલે વિપરીત બુદ્ધિ ભગવાન જેનો વિનાશ ચાહે છે એની બુદ્ધિના સ્ક્રો અવળા કરી દે એટલે કંઈક એવું પગલું ભરે એવું પગલું ભરે એટલે સમાજ જેને ઠોકી નાખે મારી નાખે થાય જ છે ને બુદ્ધિ તો અપાર છે પણ તે જીવના પોતાના ઉદ્ધાર રૂપ કામમાં ક્યારેય ઉપયોગી થઈ નથી જેમ ગધેડાની પીઠ ઉપર નો ભાર ભરવામાં આવે તો તે ભાર ગધેડાને તો દુઃખરૂપ જ છે લાભ ગધેડાને નથી તેવું જ પાપમય બુદ્ધિનું છે સમજો છો ને તમે કેટલી અદભુત મહારાજે વાત કરી બોલો મનુષ્યને અપાર બુદ્ધિ હોવા છતાં તે જો દૂષિત હોય તો તેને પોતાને માટે તે લગારે ઉપયોગી થતી નથી સોનાનો કળશ ઘણી મોટી કિંમત વાળો હોય છતાં તેમાં લગારેક કાણું હોય તો સવારીને સાંજે બે વાર પાણી ભરવામાં આવે તો પણ તેમાં થોડું પણ પાણી રહેતું નથી અને જો કળશને સાંધવામાં આવે તો તેમાં પાણી રહી શકે છે હવે મહારાજ સાર કહે છે તુસીત મતે જે હે હોય અપારા નિજ કે કામન આત લગારા

કથા સુની નહી કાના શ્રવણ રંધ્ર અહી ભવન સમાના શાસ્ત્ર એમ કહે છે કાનથી જગતની વાતો સાંભળે છે ને એના કાન નહીં સર્પને રહેવાના દર છે કારણ કે જગતના ઝેરીલા શબ્દો સર્પ છે વિષયનો ત્યાગ કરે ત્યારે ભગવાનમાં પ્રેમ થાય ભગવાનમાં હેત કરવું છે દુનિયાભરના સારા સારા ચિંતકોએ શું લખ્યું છે જુઓ રોલાની આ વાત મને બહુ ગમે ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ આસપાસની વસ્તુ ઓછી થાય એના અંતરનો વૈભવ વધે બાહ્ય વૈભવ ઘટે ત્યાર પછી અંતરનો વૈભવ વધે કોઈ ખૂબ સારા સંતે કેવી સરસ વાત લખી સાધનોથી દૂર થાય એ જ સાધનામાં પ્રબળ બને તમારે સાધના કરવી છે તો શું કેનાથી દૂર થવું પડશે સાધનોથી દૂર થવું પડશે ઇતિહાસમાં જૂના બધા રાજાઓ હિરણ્ય લો મહારાજા દશરથ લો આ બધા રાજા બળને પામે પૃથ્વીરાજ ચૌહાણ લો પંદર વર્ષની ઉંમરેને કેવી તપશ્ચર્યા કરી ઇતિહાસ જાણો એ બધા ટુ ગેટ સમથિંગ ટુ ગીવ અપ સમથિંગ કંઈક મેળવવા કંઈક છોડવું પડશે આપણે કશું છોડવું નથી આખો લાડવો ખાવો છે બોલો ભગવાનનું સુખ લેવું છે ને પાછો હા બારનું સુખ લેવું છે દેડકા જેવા છીએ આપણે પાણીમાં ધૂપકા મારવા છે ને કિચડમાં ધૂપકા મારવા છે નથી શક્ય તો ગેટ સમથિંગ ટુ ગિવ અપ સમથિંગ નો પેઇન નો ગેઇન મોર પેઇન મોર ગેઇન સારા વિષય થી દૂર રહીએ જૂના સંતો શું કરતા ચાતુર્માસ થાય ત્યારે નિયમ લેતા કેવો નિયમ લેતા એ સંતો હરિભક્તો વિચક્ષણ હતા વિચારે મને ગળ્યું બહુ ભાવે છે એટલે પ્રતિજ્ઞા કરે મહિના મહિના ખાવું નથી અને નિયમ કારેલા નહીં આ આમે જિંદગીમાં ક્યારે અડતો ન હોય એટલે વિચારે કે આ તો આડું આવવાનું જ નથી જે પ્રિય છે જે રૂચિનું છે જેમાં પોતાની વાસના બંધાણી હોય દેખાય એને છોડે છે જોયું શા માટે જે ગમે છે જે ભાવે છે જે રૂચે છે એને દરરોજ સાથે રાખશે તો શું થશે ઘટશે કે વધશે વધશે બોલો સમજાની વાત આખી વાતનો સાર એટલો જ છે કે બોલવાથી સાંભળવાથી ભગવાનમાં હેદ નથી થતું હેદ કરવું હશે તો પ્રેક્ટિકલ લેવલ ઉપર જવું પડશે જે વસ્તુમાં આપણી વાસના છે આમ એક મિનિટ આંખ બંધ કરો બધા થોડી જ વાર ખાલી થોડી જ વાર બધા જ બંધ કરો 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 આપણા આત્મામાં અટકતી હોય એવી હેતની ગ્રંથિઓ ક્યાં ક્યાં છે દેખાય છે તમને થોડી ઘણી થોડી વિચારમાં આવે છે ખાવામાં પીવામાં માણસોમાં વસ્તુમાં વ્યક્તિમાં સ્થાનમાં પદાર્થમાં ઊંડાણથી વિચારો એ વસ્તુએ ક્યારેક તમને દુઃખ આપ્યું હોય દેખાશે તમને જુઓ તપાસ કરો તમને અતિ આસક્તિ છે કોઈક બાબતમાં એ વ્યક્તિ લીધે તમે અત્યંત દુઃખી થયા છો દેખાશે અનુભવમાં આવે છે વિચારમાં આવે છે બસ ખોલી નાખો આટલું જ કરવાનું છે વિષયને છોડીએ જરૂર પૂરતા વિષય જરૂરી છે એના વગર જીવી નથી શકવાના ધર્મ પ્રમાણે મળ્યા છે બરાબર મહારાજને રાજી કરવા માટે પ્રસાદી રૂપે આપણે તેને ત્યાં તેને ભુંજી થા વિષયથી ગોપાળાન સમય નાખ્યું અતિ ગરીબ હોય અને ભગવાનનો ભક્ત હોય બ્રાહ્મણના ઘરે જન્મ આપજો કેમ એ એક જ જગ્યાએ છે ત્યાં વાસના ઘટે વાસના ઘટે જગતની વાસના ઘટે તો જ ભગવાનમાં હેત વધે સીધું જ ગણિત છે ટૂંકું જ ગણિત છે અમે સાધુઓ બધી સારી વસ્તુથી દૂરસા માટે રહીએ શું કામ રહીએ મામા બાકી અમે બે ઘડિયાળ રાખીએ રાડોન પાડો બે ચાર ટેબ્લેટ રાખીએ બે ચાર સોનાની ચેન રાખીએ તો એને હાચવામાં એની આસક્તિમાં જ જીવન પૂરું થઈ જાય આ અમારી સાદગી નથી આ અમારો ભગવાન તરફ આગળ વધવાનો માર્ગ છે અત્યંત વિલાસી અત્યંત રજોગુણી ગોપાળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે અતિ રજોગુણી માણસની સાથે રહેવાથી સાધુને પણ ભગવાનમાં હેત ઘટી જાય છે આવું સ્વામીએ કહ્યું માટે રજોગુણી માણસની સોબત ન કરવી સ્વામીએ કડક કહ્યું કારણ કે તમારી બહુ સારી સારી ગાડીઓ ને બહુ સારા સારા સેન્ટ ને સારા સારા ઘડિયાળો ને બધું જોવે ને પણ સાધુના મનમાં થાય ચાલો તો આવું લખ્યું સ્વામી કડક થઈને કીધું વિષયનો યોગ ખરાબ છે સાધુ માટે કે તમારા માટે વિષય ખરાબ નથી સમજો છો ને વિષયનો યોગ એ જેવા છે એવા જ છે પણ એનો યોગ થાય એટલે આસક્તિ વધશે ઠાકોરજીની ઈચ્છાથી જે મળ્યું છે વસ્તુ કે વ્યક્તિ એમાં સંતોષ રાખી ભગવાનની ભક્તિનો આગ્રહ રાખીએ ભગવાને જીવન આપ્યું છે જેટલી થાય એટલી પુરુષાર્થ પ્રામાણિકપણે કરી મહેનત કરી લઈએ સારા કામ થાય એટલા કરી લઈએ વિષય જે ઓછા કરે છે વ્યક્તિગત જીવનમાં આઈ 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 એમ એમ ધ મોર બાહ્ય વૈભવ વૈભવ ઓછો થાય એટલો આંતરિક વધે શ્રીહરિએ આટલી વાત કરી તે સાંભળીને બધા દરબારો ખુશ થયા જેમને સમાધિ થઈ હતી તે બધાને શ્રેરીએ જગાડ્યા બે ઘડી રાત થઈ ત્યારે બ્રહ્મચારી આવ્યા તેને દેખીને શ્રેરી ઉઠ્યા જૂના ભાઈને ઘેર પધાર્યા બધા વસ્ત્ર આભૂષણો ઉતાર્યા એક પિત્તાંબર વસ્ત્ર પહેર્યું બીજું પિત્તાંબર ઓઢી લીધું પછી પરમ પ્રવીણ શ્રીહરી જમવા બેઠા ખૂબ સરસ ભોજન બનાવવામાં આવ્યા હતા વર્ણિ તેનો થાળ ભરીને લાવ્યા હરીસો બિરંજ જલેબી સૂતરફેણી દૂધપાક તાજા ઘીમાં તરત બોળેલી પૂરણપોળી બરફી પેંડા મનને ગમે તેવા વડા જે જે બનાવ્યા હતા તે બધા શાકભાજી વગેરે લાવ્યા પાપડ ઘણી જાતના સુગંધીવાળા અથાણા વગેરેને સોનાના પાત્રમાં ભરી ભરીને લાવ્યા જેનો ગણતા પાર આવે તેમ ન હતું ભગવાન માટે બધું દિવ્ય છે ભગવાન માટે બધું વાપરીએ એનાથી ભગવાન સ્વીકારશે ભગવાન તો લક્ષ્મીના પતિ છે એને તો સારું ને શ્રેષ્ઠ અને સુંદર જ જોઈએ પણ આપણા વ્યક્તિગત જીવનમાં સાદું સિમ્પલ એવું અપનાવતા થઈશું ને તો રાગ ઓછો થશે વાસના ઓછી થશે અને ભગવાનમાં હેત વધશે ભગવાન શ્રીહરી વારંવાર વખાણ કરતા કરતા ભાવથી બધું જમ્યા બંને હાથ ધોયા લીધો કરુણાધાર જોયા તેમની રસોઈ હતી શ્રીહરી બીજી વખત જમતા નહીં પણ તે દિવસે ધર્મકુમાર શ્રીહરીએ પોતાનું વચન મનાવીને જમવા માટે સંતોને ઉભા કર્યા જૂનાભાઈને રાજી કરવા માટે સંતોની પંગત તેમને ઘેર કરી દરબારોની પંગત તેમના ચોકમાં કરી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રી હરિએ માઇક વિષયથી દૂર રહેવાની વાત કરી એ નામે એકોતેરમું તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય